સૌને નમસ્કાર. આજે 15મી મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિન. મિત્રો, આજે મારે વાત કરવી છે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પરિવાર વિશેની. આજે એક બાજુ સાયન્સ અને ટેકનોલોજીના પ્રભાવથી સમાજ રોકેટ ગતિએ ઉડી રહ્યો છે, તો બીજી બાજુ જે ધરતી ઉપરથી ઉડે છે એ જ ધરતી પરની જિંદગીના પાયાના મૂલ્યો વિસરાઈ રહ્યા છે. આ મૂલ્યો એ સભ્ય જીવનની આધારશિલાઓ છે, એમાંનું એક છે પરિવાર. આજે સમગ્ર વિશ્વના ડાહ્યા માણસોએ પારિવારિક મૂલ્યોના હ્રાસથી માનવ જાતને થયેલ નુકસાનને સગી આંખે જોયું છે, તેથી તેઓ પારિવારિક મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભારતવર્ષ તેની આગવી વિરાસતને ભૂલી રહ્યો છે, પરિવાર તૂટવાથી મોટી ખોટ આવનારી પેઢીને છે. દાખલા તરીકે દાદા દાદીની ગોદ એક નાનકડું હરતું ફરતું ગુરુકુળ છે. આજનો માનવી મંગળ પર વસવાના સ્વપ્ન સેવે છે, પણ પોતાની પરમાત્મા દત્ત નાનકડી વસાહત અર્થાત પરિવારને મંગળમય બનાવવાનું વિસરી જાય છે. આજનો માણસ સ્વાર્થવશ જાત જાતના સંબંધો બાંધે છે. કોઈની લગ્ન તિથિએ કે જન્મદિવસે સ્ટીરિયોટાઇપ સંદેશાઓ મોકલી અને આનંદ માને છે, પરંતુ માતા પિતાને વિસરી જાય છે. આધુનિકતાની દોડમાં માણસ ઝડપથી સંસ્કૃતિથી વિકૃતિ તરફ ઘસડાઈ રહ્યો છે, એની જાણ પણ નથી રહી. પૈસા રળવાની લાઈમાં, વેપાર ધંધાની ધમાલમાં, આધુનિક થવાની આંધળી દોડમાં આપણા ઋષિઓનો માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો અમૂલ્ય વારસો અને હિન્દુ સંસ્કૃતિની મહાન વિરાસતને ગુમાવી ન દઈએ એનો ખાસ ખ્યાલ રાખવો પડશે. પરિવાર યોજના હિન્દુ સભ્યતાની એક મહાન રચના છે, કારણ કે અનેક આક્રમણો છતાં આ ભવ્ય સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવે છે એ જ એનો પુરાવો છે. સૃષ્ટિમાં બે પ્રકારના જીવો જોવા મળે છે, એક એકાકી જીવનારા અને બીજા સમૂહમાં જીવનારા. આ સમૂહમાં જીવનારા જીવો પરસ્પર લડશે, ઝઘડશે, ખોરાક માટે સૂટાઝૂટી કરશે, પણ છેવટે રહેશે તો સમૂહમાં જ. માણસ સામાજિક પ્રાણી છે, એટલે એનું પણ એવું જ છે. પરિવારનું ભલું કરવા માટે એવા કાચા કાનનું ન રહેવું કે કોઈ પણ આવીને કાનભંભેરણી કરી જાય, ખટપટ કરી જાય, શંકાનો કીડો કાનમાં નાખી જાય. યુવાનોમાં શિવજીની જેમ ઝેર પચાવવાની આવડત અને ક્ષમતા બંને જોઈશે, કેમ કે દરેક પરિવારમાં એકાદ મંત્રા કે એકાદ શકુનીના વંશજો તો રહેવાના જ. તેઓ કાચા કાનના થયા તો પરિવારનો માળો વિખરાઈ જવાનો. તેઓનું કામ પરિવારમાં ફૂટ પડાવવાનું જ હોય છે, તેથી ક્ષમા, સહનશીલતા અને ડાપણ ઘરની મુખ્ય વ્યક્તિમાં અવશ્ય જોઈશે. પરિવારના કોઈ સદસ્યથી ભૂલ થઈ હોય તેને તે ભૂલ વારંવાર કહેવાથી પણ પરિવાર તૂટી જતો હોય છે. પરિવાર માત્ર ઉચ્ચ આકાશી આદર્શો કે જળ સિદ્ધાંતોથી સુખી થતો નથી. અંદરનો માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે પરિવારનો વિનાશ થઈ જાય છે. જંગલને સાફ કરી નાખવામાં કુહાડો જેટલો જવાબદાર છે, એટલો જ એનો હાથો બનનાર પોતાનો કોઈ સગો પણ હોય છે. પરિવારના દુર્બળ અને ગરીબડા સ્વજન પ્રતિ ધૃણા કરાય ત્યારે પરિવારનું પતન નિશ્ચિત હોય છે. પરિવારથી હારેલો માણસ જલ્દી જીવનથી હારી જતો હોય છે. વિશ્વાસ અને પ્રેમ જ્યારે ભેગા મળે ત્યારે માણસને સ્વજન મળે છે. આખી દુનિયાને જીતનારો ઘણીવાર પરિવારમાં હારી જતો હોય છે. સારું સ્વજન મળે ત્યારે જીવન હર્યું ભર્યું અને ધન્ય ધન્ય બની જાય છે. વૃદ્ધાવસ્થામાં પણ અમુક સ્વભાવ તો છોડવા જ પડે. જો સુખી થવું હોય તો ખટપટ, નિંદા, કુથલી વગેરે તો છોડવા જ પડે. માવતર જન્મદાતા અને જીવનદાતા છે. હક અને અધિકારની ભાષા ભલે કોર્ટ કચેરીમાં રહે, પણ પરિવારમાં તો ત્યાગ, સમર્પણ અને કર્તવ્યની જ ભાષા ગૌરવ આપે છે. અન્યાયની વિસ્મૃતિ અને ઉપકારની સ્મૃતિ, આ પ્રકારની મનોવૃત્તિ સ્વજનની હોય છે, જ્યારે એનાથી વિપરીત વૃત્તિ ધરાવનાર પરિજન કહેવાય. પરિવારમાં સમાધાન એ જ એકમાત્ર ઉપાય છે. સંબંધોમાં જ્યારે બુદ્ધિ આધિપત્ય ભોગવે છે ને, ત્યારે પરિસ્થિતિનું, દરેક સંબંધોનું, દરેક વ્યવહારનું, સ્વજનોની દરેક લાગણીઓનું, તેઓના દરેક વચનોનું પોસ્ટમોર્ટમ કરી અને હૃદયના ભાવોને તે જૂથી નાખે છે. પરિવારમાં ચલણ લાગણી, પ્રેમ અને સદભાવનું હોય છે, તેની પ્રધાનતા હોય છે, બુદ્ધિની નહીં. ઘરની શાંતિ અને પ્રસન્નતા સ્થિર ધારણાઓથી બંધાયેલી છે. જ્યારે વધારે પડતા ખુલાસા, પ્રતિખુલાસાવાળું વાતાવરણ સર્જાય છે ત્યારે શાંતિ અને પ્રસન્નતા રવાના થઈ જાય છે. જીવનના કેન્દ્રમાં જો લોકમતનું સુખ ગોઠવાઈ ગયું હોય તો સમસ્યા જ સમસ્યા છે, અને જો જીવનમાં સ્વાનુભૂતિનું સુખ ગોઠવાઈ ગયું હોય તો જીવનમાં પ્રસન્નતા જ પ્રસન્નતા છે. સોના જેવા શુદ્ધ આત્મીય સંબંધોને હલકી તુચ્છ વિચારધારાઓ, આવેશ, આક્રોશ અને ઉકળાટભર્યો વર્તાવ, વાણી અને વલણ ક્ષણમાં ખેદાન મેદાન કરી નાખતા હોય છે.
સારું ઘર બાંધવામાં સફળતા મેળવવી એ એક વાત છે, અને એ ઘરમાં સારી રીતે સાથે રહેવામાં સફળતા મળવી એ બીજી વાત છે. ગમવું એ મસ્તિષ્કનું કાર્ય છે, જ્યારે ચાહવું એ હૃદયની ઉર્મી છે. ચાહવાની વૃત્તિ મહાન છે, અને એ ભૂમિકામાં સ્વાર્થની કે ઉપયોગ કરી લેવાની કોઈ વૃત્તિ હોતી નથી. ત્યાં એક સંવેદનાની અનુભૂતિ હોય છે. જે વ્યક્તિ પોતાના સ્વજનોને સુખી અને સંતુષ્ટ કરી શકે છે એને દૂરના સુખો પણ નજીક આવી જાય છે, અને જે વ્યક્તિ પોતાના સ્વજનોને દુઃખી કરતી હોય છે એને દૂર રહેલા દુઃખો પણ તત્કાળ નજીક આવી જાય છે. આભાર અને અહોભાવનું સ્થાન ફરિયાદો અને દલીલો ત્યારે લઈ શકે છે જ્યારે અંતરની પ્રેમ અને લાગણીની સરવાણી સુકાઈ ગઈ હોય. ઉદારતામાં અહંકાર પુષ્ટ થાય છે જ્યારે અહોભાવ વ્યક્ત કરવામાં અહમ ઓગળી જાય છે. અગ્નિ જેમ સર્વ પવિત્ર અપવિત્ર પદાર્થોને બાળી નાખે છે, તેમ પ્રેમાગ્નિ તમામ દોષોને ગુનાઓને ભૂલોને બાળીને શુદ્ધ કરી દે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં દોષોને સહેવાની સહનશીલતા હોય છે. જીવન સંધ્યાએ જો તમે સમગ્ર જીવનના લેખાજોખા જોવા બેસશો તો અવશ્ય તમારા મુખમાંથી બે શબ્દો સરી પડશે કે જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. અમુક અમુક પાના હું જોઈ શક્યો, બહુ અંગત અંગત નામો હતા. તો મારો પરિવાર એ જ મારી મૂડી છે, મારું જીવન છે, મારું સર્વસ્વ છે. આપનું ઘર સ્વર્ગ બને, આપનો પરિવાર ખુશહાલ બને, અને આપણે સૌ એક પરમાત્માના સંતાનો સ્વજન બનીને જીવનને ધન્ય બનાવી શકીએ એ માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.